નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યુઝ અને આપની સાથે હું છું તોરલ આવતીકાલથી એટલે કે નવમી ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે અને ગુજરાતમાં આ ન્યાય યાત્રાની જે રીતે શરૂઆત થવા જઈ રહી છે સવાલો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આ ન્યાય યાત્રા ફરશે આવતીકાલે મોરબીના દરબારગઢથી સવારે સાડા આઠ વાગે આ યાત્રાની શરૂઆત થવાની છે જે પાંચ જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે તેમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા થોડા સમયમાં હરણી બોટ કાંડ કે પછી મોરબી ઝુલતા પુલ કે પછી ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી ઘટનાઓ ઘટી છે તેમાં હજુ પણ પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી તેમ કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે અને તે પીડિત પરિવારોને પણ ન્યાય યાત્રામાં જોડવામાં આવશે આ તરફ ભાજપ તરફથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના બે મોટા રાજકીય પક્ષો યોજી રહ્યા છે યાત્રા તો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તો સ્વાભાવિક જોવા મળે જ મળે યોજાવા જઈ રહેલી ન્યાય યાત્રાને લઈને ભાજપ તરફથી પ્રતિક્રિયાઓની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત ભાજપ તરફથી કોંગ્રેસની આ યાત્રાને અન્યાય યાત્રા કહેવામાં આવી રહી છે તો સાથે જ તેને પ્રાયશ્ચિત યાત્રા પણ ગણાવાઈ રહી છે તો આ તરફ પૂર્વના મુખ્યમંત્રી નિતિન પટેલે તો ત્યાં સુધી કહી દીધું આજે કે યાત્રાનું પ્રયોજન ગુજરાતની શાંતિને ડોહોળવાનું છે સવાલ આખરે એ છે કે રાજકીય પક્ષો તો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના પણ આખરે આ ન્યાય યાત્રાની પાછળ કોંગ્રેસનો તર્ક પંશા કે પછી કોંગ્રેસનો આશય શું છે અન્યાયના પ્રશ્નતાપ રૂપે કોંગ્રેસની ન્યાય યાત્રા આરોપનું સત્ય શું છે ગુજરાતમાં ન્યાય યાત્રાથી વિપક્ષ સક્રિય છે એવું બતાવવાનો આખરે પ્રયાસ કેમ થઈ રહ્યો છે જે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય યાત્રા થઈ રહી છે તેનાથી ન્યાય મળી જશે આવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો આજે આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું મહામંથનમાં આખી એક એવી પેઢી છે જેણે આ રાજ્યમાં માત્ર એક જ પક્ષનું શાસન જોયું છે આ વાત એક પક્ષ માટે ગર્વ લેવા જેવી છે તો સાથે સાથે એક પક્ષ માટે એટલે કે કોંગ્રેસ માટે ફરી ફરીને મનોમંથન કરવાનો વિષય બેશક બની રહે છે ત્રણ દાયકાથી પણ વધુનો સમય પસાર થઈ ગયો જેમાં કોંગ્રેસ પોતાની રાજકીય જમીન શોધવાનો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે પણ હજી તો તેને સફળતા હાથ લાગી નથી આ સમય દરમિયાન કેટલીય વખત એવા મુદ્દાઓ બન્યા છે ગુજરાતમાં જ્યારે એવો માહોલ તો બન્યો હતો કે જે સત્તા વિરોધી લહેર જેવો લાગ્યો હતો પણ છતાં જ્યારે ચૂંટણી યોજાતી અને પરિણામો આવતા તો એક તરફી મતદાન અને પરિણામો આપણે સૌ જોતા આવ્યા છીએ પાટીદાર આંદોલન યાદ કરવું પડે જારે પણ પરિણામોમાં ધારી સત્તા વિરોધી નકારાત્મક અસર નહોતી જ જોવા મળી મોરબી પુલની દુર્ઘટના પછી સાથે તસવીર આખરે કોણ ભૂલ્યું હશે સુરત પછી પણ ઓવરઓલ ગુજરાત તો પણ સુરતમાં પણ કોઈ પરિવર્તન નહોતું જોવા મળ્યું આ અને આવા તમામ પરિણામોમાં જે આખરે કોણ જવાબદાર ગુજરાત કોંગ્રેસની નિષ્ક્રિયતા કે મજબૂત નેતૃત્વની કમી કે પછી ભાજપનો કોર વોટર જે કોંગ્રેસ પર વિશ્વાસ નથી જ મૂકી શકતો એની પાછળ અનેક કારણો છે પણ તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું ચર્ચા એવી પણ છે કે બે હજાર ચોવીસના પરિણામો પછી ના માત્ર કેન્દ્રીય સ્તરે પણ રાજ્ય સ્તરે પણ કોંગ્રેસમાં પ્રાણ કૂંકાયા છે પરિણામો પછી ખૂબ જ અગ્રેસનમાં બોલાયેલું રાહુલ ગાંધીનું એ સ્ટેટમેન્ટ તો લગભગ બધાને યાદ હશે જ જ્યારે તેઓએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે લીખકે લે લીજે ઇસ બાર આપકો ગુજરાત મેં હમ હરા રહે હે આ વાતનો જ પડછાયો છે કે લોકોના માનસમાં સુચુક્ત હોવાની છાપ બનાવી ચૂકેલી કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીના ત્રણ વર્ષ પહેલા પણ એક્ટિવ દેખાઈ રહી છે લાગે છે કે કોંગ્રેસ હમણાં ગુજરાત મિશન પર છે જેમ આપ જાણો છો તેમ આવતીકાલથી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યું છે પણ સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે વિચાર સાથે આ ન્યાય યાત્રા યોજી રહ્યું છે તેની પાછળ કોંગ્રેસનો આખરે એજન્ડા શું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને આ યાત્રા પાછળ અને કોંગ્રેસની તેની પાછળની રણનીતિ આજે ચર્ચીશું યાત્રા ઉપર રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે તેમાં આખરે ફાયદો કોને થશે આ પર વાત કરવા માટે આપણે સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે ઓળખાણ કરાવીશ આપની આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે ભાજપમાંથી નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી નેતા હેમંતભાઈ રાવલ છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજેશભાઈ શાહ પણ જોડાઈ ગયા છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ શરૂઆત જગદીશભાઈ હું આપનાથી કરવા માંગીશ આપના જિલ્લામાં પણ ન્યાય યાત્રા પહોંચવાની છે નવમી તારીખથી એટલે કે આવતીકાલથી શરૂ થવાની જે છે ન્યાય યાત્રા કેવી રીતે જોઈ રહ્યા છો જુઓ બેન અમારે ત્યાં તો અત્યારે અમસ્તુ રાજકોટ તો સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય જ છે મીડિયાનું કેપિટલ છે પોલિટિકલી કેપિટલ છે પણ આવતીકાલે આવતીકાલથી શરૂ થઈ અને પંદર ઓગસ્ટ સુધી આમ તમે જુઓ તો એ પોલિટિકલી પણ એક આખું હબ બની જવાનું છે ભાજપ કોંગ્રેસનું સામસામા મોરચા જેમ મહાભારત કાળમાં અક્ષોહિણી સેના કૌરવ પાંડવની ઉભી હતી અને જે દ્વંદ યુદ્ધ થયું જેને ધર્મયુદ્ધ નામ આપવામાં આવ્યું હતું એવી જ હાલત અમારે ત્યાં રાજકોટમાં છે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ તિરંગા યાત્રા એની જે આખી તૈયારી કરી છે એ તો સ્વાભાવિક ઝાકમ જોડ જેવી જ હોય તિરંગો ઝંડો જે છે એ લગભગ દોઢ બે કિલોમીટર લાંબો તિરંગો ઝંડો છે એનાથી બધા વિસ્તારો શણગારવામાં આવ્યા છે પછી સી આર પાટીલ આવવાના છે જેપી નડ્ડા આવવાના છે સીએમ સાહેબ પોતે આવવાના છે ભૂપેન્દ્રસિંહજી હર્ષ સંઘવીજી આવવાના છે શ્રી અને બધી તૈયારીઓ ઝાકમ જોડ જેવી કરી છે અને એમાં એનો આશય એમ કે છે કે ભાઈ અમે આ તિરંગા યાત્રા એ ભારતીય જનતા ના નેજા હેઠળ ભલે યોજાય પણ અમે ભાજપ તરીકે નથી ઉજવતા એક ભારતના નાગરિક તરીકે આ રાષ્ટ્રીય પર્વ છે એ રીતે ઉજવવાના છે અને એટલે નથી અમે કોઈ કમળવાળો ખેસ પહેરવાના નથી કોઈ કમળવાળી ટોપી પહેરવાના કે નથી કોઈ ભાજપ કે કોંગ્રેસ કે એનું રાજકારણ કરવાના અમે આ દિવસે એટલે કે દસમી તારીખે કેવળને કેવળ રાષ્ટ્રહિતમાં વાત કરીશું અને એની પાસે અત્યારે એક બહેતરીન મુદ્દો પણ કોંગ્રેસે આપી દીધો એટલે અર વસ્તુ મજબૂત થઈ ગઈ ટીઆરપી કાંડ રાજકોટથી માંડીને જેટલી પણ કરુણાંતિકાઓ સર્જાણી આખા ગુજરાતમાં છ સાત અને બધામાં બસો અઢીસો લોકો હોમાઈ ગયા એને કારણે સિમ્પતિ આખા આખા રાજ્યમાં કોંગ્રેસે જે ન્યાય ન્યાયયાત્રાની જાહેરાત કરી તો સિમ્પતી એના તરફ હતી હતી શબ્દ બહુ મહત્વનો છે હતી કારણ કે પ્રમ દિવસ સુધી તો આમ જ હાલત હતી અને બધાને હતું કે જે રીતે રાજકોટ બંધ રહ્યું હતું સ્વયંભૂ એવી રીતે જ આ યાત્રાને પણ પ્રચંડ પુરૂષાર્થ અને સમર્થન મળશે પરંતુ થયું કેવું બાંગ્લાદેશમાં જે ઘટનાક્રમ બની પછી સલમાન ખુરશીદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એણે જે એક વિધાન કર્યું કે ભારતમાં પણ બાંગ્લાદેશવાળી થઈ શકે બસ આ વાત જે છે ઈ યાત્રા સુધી જે ન્યાય યાત્રા એ નીકળેલા હતા એના કાઉન્ટર તરીકે તમને તિરંગા યાત્રાનું પણ એ આનું જ કારણ છે તિરંગા યાત્રા કારણ કે અન્યથા ઘર ઘર ઝંડા જે તિરંગા છે હર ઘર તિરંગા એ તો બે ત્રણ વર્ષથી ચાલતું હતું નરેન્દ્ર મોદીએ વાત કરી હતી મન કી બાતમાં અને બધા પોતપોતાને ત્યાં પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી ધ્વજ લહેરાવતા હતા પણ સ્પેસિફાઈડ તિરંગા યાત્રા એમ કાઢીને જે કે ભાઈ બધું જ એક છે આ અકસ્માતો થયા છે કદાચ ક્યાંક તંત્ર ઉણું ઉતર્યું છે કેટલાક લોકો આમાં હતાહત થયા છે એ બધી વાત સાચી પરંતુ તિરંગા યાત્રાનો મેસેજ આ લોકો શું આપવા માંગે છે કે ભાઈ સર સલામત તો પગડિયા બહોત એટલે કે દેશ હશે તો બાકી બધું જ થશે હવે દેશ જ નહીં હોય એક દેશના રૂપમાં તો શું થશે કારણ કે સલમાન જેવા લોકો જો એમ કહેતા હોય કે ભારતમાં પણ બાંગ્લાદેશવાળી થઈ શકે છે એનો અર્થ એમ છે કે અરાજકતાની ચરમસીમા સર્જવાના અમુક લોકોના ઓરતા છે એટલે કોંગ્રેસની જે બહુમત મળતું હતું અને ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી એવા એક વેતમાં હતી કે કોઈ અમને તક મળે એટલે અમે એના હાવી થઈ જઈએ અને એને આ તક મળી છે દરમિયાન મોરબીથી તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યાં પણ સારામાં સારું સમર્થન અત્યારે મેળવેલી વિગતો મુજબ એને મળી રહ્યું છે ટેમ્પલેટ્સ બધા વેચાઈ રહ્યા છે અને જે મોરબી પુલકાંડના પીડિતો છે ત્યાંથી માંડીને બધા જ લોકો સેંકડોની સંખ્યામાં એ યાત્રા નીકળવાની છે પણ સૌથી મોટું કેન્દ્ર રાજકોટ છે અહીંયા દસમીની રાતના ન્યાયયાત્રા કોંગ્રેસની પહોંચી જવાની અને ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા પણ અહીંયા છે અને દિગ્ગજ નેતાઓ બધા અહીંયા હોવાના એટલે બેય બાજુ તમને કહું ને મોરચા મંડાણા છે અને સૌથી મોટું પોલિટિકલ દ્વંદ યુદ્ધ એ અહીંયા ખેલાવા જઈ રહ્યું છે તોરલબેન રાજેશભાઈ આજે ઘણી બધી પ્રતિક્રિયાઓ જે સામે આવી છે એમાં એક પ્રતિક્રિયા ભાજપના નાયબ પૂર્વ મુખ્યમંત્રીએ પણ આપી દીધી છે તેઓ કહી રહ્યા છે કે શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ તરફ ઋષિકેશ પટેલે એવું પણ કહ્યું છે કે આ પ્રાયશ્ચિત યાત્રા છે યાત્રા છે અને કેવી રીતે જોઈ રહ્યા છો ન્યાય યાત્રાને આપણા રાજ્યની બહાર જ્યારે જ્યારે યાત્રા નીકળી હતી જ્યાં જ્યાંથી પસાર થઈ હતી પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો જે રીતે જગદીશભાઈએ ઘણા બધા કારણો આપ્યા છે કે આની પાછળ કયા કયા સફળ થવાના કે નિષ્ફળ થવાના પરિમાણો જોડાઈ શકે છે તમે કેવી રીતે જોઈ રહ્યા છો આને જી બેન કરી આપણે તો કોંગ્રેસે ન્યાયયાત્રાની શરૂઆત બે વર્ષ પહેલાથી પદયાત્રા કરીને કરેલી છે ને એમાં એને સફળતાના ભાગરૂપે જ લોકસભામાં જે કઈ રિઝલ્ટ સુધારેલું છે સત્તા લગી નથી પહોંચી પણ ઓગણીસો બે હજાર ઓગણીસ કરતા ચોવીસ માં કોંગ્રેસ સુધારા ઉપર સો ટકા છે એ પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય એને સત્તા માટે તો પોતે સત્તામાં કઈ રીતે બેસી શકે એ લોજિક બેસાડતી જ હોય છે કોંગ્રેસ નું એવું લાગે છે કે જો ખરેખર સત્તામાં આવવું હોય તો ગુજરાત પહેલા સર કરવું પડશે અને ઈ માટેના જે જે કોઈ પ્લાનિંગ કરવા પડે એના ભાગરૂપે આ ગુજરાતની યાત્રા શરૂ કરી છે અને ઈ એના ભાજપ પણ એક ત્રીસ વર્ષથી સતત ગુજરાતમાં સત્તા ઉપર છે એના કારણે એન્ટી ભોગ બની શકે છે અને ભાજપ જો આપણે વાત કરીએ બાવીસ ની બાવીસ માં ભલે એકસો પંચાવન સીટો પણ રિયલ જુઓ તમે તો એમાં હું એવું માનું છું કે આપના કારણે આટલી બધી સીટો ભાજપને મળી શકી છે અને આ બધું ગોઠવણ હવે પછી આપ કદાચ આપનું ના કોંગ્રેસ નું ગઠબંધન થઈ ચુક્યું છે કેન્દ્ર લેવલે એટલે અહીંયા એવો કઈ સાથ ન પણ મળે અને આવનારી સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાત સર કરીને માં કેન્દ્ર સુધી પહોંચવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય એની આ રાજકીય યાત્રા છે કે એનાથી બચવા માટે થઈ સામે એની આ યાત્રા કરી રહ્યા છે એવું મારું માનવું છે હેમંતભાઈ યાત્રા આવતીકાલથી શરૂ થઈ રહી છે જે જે જિલ્લામાંથી પસાર થવાની છે સ્વાભાવિક ત્યાં પરિણામ શૂન્ય છે રાજકીય જમીન કોંગ્રેસ શોધી રહ્યું છે કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી ને એ વાત કદાચ તમે પણ સ્વીકારશો કે ગુજરાતમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ છે ફરી એક વખત વિશ્વસનીયતા કેળવવા માટેનો આ એક પ્રયાસ અને ભરસક પ્રયાસ કહી શકાય ન્યાયયાત્રાની જે સફળતા પહેલા મળી એ શું ગુજરાતમાં મળી શકે ગુજરાતની જે પરિસ્થિતિ છે ગુજરાતની જે તાસીર છે ગુજરાતનો જે મિજાજ છે તે સાવ વિપરીત છે એટલું તો માનવું પડશે બિલકુલ ગોરલ જયારે રાહુલ ગાંધીજીએ ન્યાય યાત્રા પોતાની સૌથી પહેલી જયારે ભારત જોડો યાત્રા ચાલુ કરી હતી ત્યારે આવા જ પ્રકારના રોજે રોજ જે હવનની અંદર હાડકાં નાખવામાં આવતા હતા એ રીતે આવા જ પ્રકારના રોજે રોજ બયાનો રોજેરોજ વિઘ્નો આવા જ પ્રકારના ચાલુ હતા રાહુલજીએ કન્યાકુમારી થી ચાલુ કરી સૌથી પહેલા સ્મૃતિ ઇરાનીએ કીધું કે વિવેકાનંદ સેન્ટરને દર્શન કરવા માટે ના ગયા બીજા દિવસે રાહુલજીએ વિવેકાનંદ સેન્ટરમાં આગલે દિવસે દર્શન કરવા ગયા હતા એનો વિડીયો પણ મૂક્યો એમના ટી શર્ટ ઉપર એમની બુટ ઉપર અલગ અલગ પ્રકારની મહિલાઓ જોડે હાથ ફાર્મ રાખીને જતા હોય એમની બેન દીકરી જોડે એના ઉપર ખોટી કોમેન્ટ આવું ઘણું બધું કાર્યું પણ છતાં પણ છેલ્લે આ પિસ્તાલીસો કિલોમીટરની ચાલતી ભારત જોડો યાત્રા હતી ન ભૂતો ન ભવિષ્યથી એ રીતે એનો બીજો પાર્ટ હતો એ બીજો પાર્ટની અંદર થોડોક ભાગ દક્ષિણની અંદર જોડાયો હતો ને રાહુલજી અહીંથી પણ નીકળ્યા હતા હવે જે આ ન્યાય યાત્રા છે અત્યારની ગુજરાતની જે ન્યાય યાત્રા છે એ ગુજરાતની અંદર સ્વાભાવિક છે કે તમે પણ ઓપનિંગ રિમાર્કસમાં કીધું જગદીશ જગદીશભાઈ બધાએ કીધું કે હવે તો ચૂંટણીને ત્રણ વર્ષ બાકી છે છતાં પણ કોંગ્રેસ અત્યારે બેઠી થઈ છે એ વાત તો સ્વીકારવી જ પડે અને જગદીશભાઈને ખ્યાલ છે રાજકોટની અંદર એક પત્રકાર તરીકે એમણે એક સરસ મજાની ભૂમિકા નિભાવેલી હતી જયારે આ એમનો રાજકોટનો અગ્નિકાંડ થયો ત્યારે ત્યારે રાજકોટની અંદર પણ એટલા બધા આટલા બધા વિઘ્નોની વચ્ચે રાજકોટ બંધનું એલાન જે છે કે રાજકોટવાસીઓએ કોંગ્રેસને સફર કર્યું એ બહુ મોટી એક અમારા માટે ઉપલબ્ધિ હતી અને ઉપલબ્ધિ એ હતી કે અમે જમીનની અંદર રહ્યા આજે જયારે નવમી તારીખથી અમારી જોડે કોઈ રિસોર્સિસ નથી તોરલ છાપામાં વાંચ્યું ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રામાં લાખ આવવાના છે અમુક રૂપિયા ખર્ચાવાના છે ગાડીની અંદર એસી ગાડીની અંદર જશે ટેન્ટ છે મોટા મોટા બનશે અમારી જોડે નથી પણ અમારી જોડે જનતાનો સાથ અને સહકાર છે નવમી તારીખથી અમે ચાલતા નીકળવાના છે સો પદયાત્રી છે અમારા સેવા અધ્યક્ષ લાલજીભાઈ પટેલ છે આ લાલજીભાઈ દેસાઈ છે એમની જોડે અમારા કાર્યકારી

કે આ લોકોના પ્રશ્નો હું અને ગેનીબેન એટલે શક્તિસિંહજી અને ગેનીબેન એ વિધાનસભામાં કેન્દ્રીય સ્તરે ઉઠાવશે અને રાજ્ય સરકારની અંદર વિધાનસભાની અંદર અમિત ચાવડાના નેતૃત્વની અંદર વિરોધ પક્ષના નેતાના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની અંદર પણ જે પણ પ્રશ્નો આવશે એ ઉઠાવવામાં આવશે અહીંયા મારે આપને એ પણ કહેવું છે આ યાત્રાની સાથે સાથે અમે તો જનતાની જોડે જઈ જ રહ્યા છે અને અમારા કાર્યકર્તાઓની અંદર પણ જે પ્રમાણેનો ઉત્સાહ છે તમે અમારી કોંગ્રેસ ઓફિસ ઉપર હુમલો જોયો હતો તો અમે એનો બરોબર દટીને મુકાબલો કર્યો રાહુલ ગાંધીજી આવ્યા અહીંયા હુમલા ઉપર અમારા જે કાર્યકર્તાઓને નુકસાન થયું હતું જે કાર્યકર્તાઓના ફેમિલીને જે પોલીસમાં હતા એમને મળ્યા રાહુલજી અહીંયા પણ ન ભૂતો ન ભવિષ્યથી લોકો ભેગા થયા કોંગ્રેસના જનમંચનો કાર્યક્રમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા એ છેલ્લા લગભગ સાઈઠ જેટલા તાલુકામાં જનમંચ કરીને આવ્યા અને એમનો બીજો રાઉન્ડ જે બીજા તબક્કાની શરૂઆત છે એ એમણે અંબાજીથી કરી અંબાજીની અંદર પણ લોકોના પ્રશ્નો લીધા આ પ્રશ્નો અમે ખાલી લેતા નથી આ પ્રશ્નો લીધા પછી જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું એમ અમે આ પ્રશ્નોને જે તે વિભાગમાં મોકલીએ છીએ એનો જવાબ જે છે એ લઈએ છે અને જવાબની સાથે સાથે આ પ્રશ્નોમાં જે પણ આંદોલન કરવું પડે તમે જોયું મુલસાણાની જમીનની અંદર જે પ્રમાણે ખેડૂતોની જમીન પાંજરાપુરની લઈ લેવામાં આવી એનું આંદોલન થયું મારે વચ્ચે જગદીશભાઈને કહેવું છે સલમાન ખુરશીદે કોઈ બુકના વિમોચનના પ્રસંગમાં આ વાત કરી હતી એને કોંગ્રેસની સાથે કોઈ લેવા દેવા નથી કોંગ્રેસને આ વક્તવ્યની સાથે લેવા દેવા નથી અમારા કોંગ્રેસ શીર્ષ નેતૃત્વ પણ કીધું છે પણ અમે જે સારી વાતો કરી છે આજે માન્ય શંકરાચાર્યજીએ અવિમુક્ત દાસજીએ કીધું કે ગેની બેન સાચા નેતા છે કે જેમણે ગાયો બચાવવાની વાત જે ગૌધનની વાત છે ગૌધન હત્યાનો કાયદો લાવવા માટે સંસદની અંદર રજૂઆત કરી આપણે પત્રકાર તરીકે આની પણ વાત કરવી જોઈએ તમે તો કરો જ છો હું દરેકને વાત કરું છું એટલે અમે આ ન્યાય યાત્રા નવમી તારીખથી ચાલતા નીકળવાના છે અમારી જોડે કોઈ રિસોર્સિસ નથી ચાલતા ચાલતા અમે નીકળીશું દરેક જિલ્લાની અંદર સંગઠનનું પણ અમે બિલકુલ છાસ લેવા જેવું ને દોણી સંતાડવાની ના હોય અમે બિલકુલ એ રીતે પણ જોડાવાના છે તોડોનું એક મારી વાત સમપ કરું નવમી તારીખથી ચાલુ થશે પંદરમી તારીખે અમે ત્યાં સુરેન્દ્રનગરની અંદર કરીશું અને આ યાત્રા ચાલતા 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 જે રીતે રાજકોટની અંદર અંદર સુરેન્દ્રનગર વિરમગામ વિરમગામથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પંદર દિવસ ચાલશે રોજના પચીસ થી ત્રીસ કિલોમીટર ચાલીને જવાનું છે લોકોના પ્રશ્નો જે છે લેવાના છે અને સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી આ પ્રશ્નો જે છે અમે ગુજરાતના પ્રશ્નો છે પરિણામ ગમે તે આવે સત્તા જે છે હકીકતમાં સેવા માટેનું માધ્યમ છે અને અમે માધ્યમ માટે અત્યારથી શરૂઆત કરી છે અમારી જે શરૂઆત છે નેક છે નેક છે ભલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાઈડમાં મુકાયેલા નેતાઓ કે જેમને કોઈ હવે પૂછતું નથી એવા નેતાઓનું નામ પણ નથી લેવું એ પોતે મીડિયામાં ચમકવા માટે ન્યાય અન્યાય આ બધું ભલે બોલે પરંતુ એનેથી કોંગ્રેસના મનોબળને ફરક પડવાનો નથી અને અમે પ્રજાની વચ્ચે જવાના છે અમારા પ્રજાના જે નેતાઓ છે પ્રજાની વચ્ચે રહીને પ્રજાની વાત એ લોકો સમક્ષ અને સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી રજૂ કરીશું કનશ્યામભાઈ વિપક્ષ છે અવાજ ઉઠાવશે જનતાના સવાલો તમારા સુધી પહોંચાડશે આ જવાબદારી છે વિપક્ષ જે કામ કરી રહ્યું છે ન્યાય યાત્રાનું આયોજન એ કોઈપણ રાજકીય પક્ષને અધિકાર છે પોતાની જે વાત છે તે સત્તા સુધી પહોંચાડવા માટે ગમે તે રસ્તો અપનાવી શકે જે કાયદામાં રહીને હોય નિયમોની અનુસાર હોય ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે એમાં ભાજપને શું તકલીફ છે સત્તા પક્ષને શું તકલીફ છે પહેલો સવાલ અને બીજો સવાલ કે તમારા જે નેતાઓ નિવેદનો આપી રહ્યા છે અન્યાય યાત્રા છે કે પ્રાયશ્ચિત યાત્રા છે કે પછી આ ગુજરાતની શાંતિને ડોહળવાનો પ્રયાસ છે શું ન્યાય યાત્રા નીકળવાથી આટલા પચીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર રોજના ચાલવાથી વિપક્ષ જો ચાલે છે તો ગુજરાતની શાંતિ શેના માટે ડહોળાય છે ધોરલ હું માનું છું કે તમામ રાજકીય પક્ષોએ પ્રજા વચ્ચે જવું જોઈએ અને જો ભારતીય આ કોંગ્રેસને આટલા વર્ષે આવું સૂચતું હોય કે અમારે પ્રજા વચ્ચે જવું જોઈએ તો સારી વાત છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી આવકારો ત્રીસ ત્રીસ વર્ષથી જે ઓફિસોમાં બેસી અને ચલાવે છે એમને કદાચ એવું લાગ્યું હોય કે હવે આ પશ્ચાતાપ કરવાનો સમય આવ્યો છે કારણ કે દસ વર્ષની યુપીએની સરકારમાં એમને જે અન્યાય કર્યો ગુજરાતને કોંગ્રેસના શાસનમાં જે હત્યાકાંડો થતા હતા ધોરલ કોંગ્રેસના શાસન વખતે હત્યાકાંડો થતા હતા એ હત્યાકાંડોના પ્રશ્ાતાપ રૂપે જો કદાચ યાત્રા કાઢવા માંગતા હોય તો ભલે કાઢે પણ કાયદો વ્યવસ્થા વ્યવસ્થાની સરકાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એક બીક છે કે જેમ સલમાન ખુરશીદે વાત કરી જગદીશભાઈ બહુ સારી વાત કરી કે સલમાન ખુરશીદે દે દેશને હળગાવવાની વાત કરી કેટલી બધી અને પાછા મારા મિત્ર એમ કે એ એમનો વ્યક્તિગત મામલો છે અરે તમે એમને સસ્પેન્ડ કરી નાખો પાર્ટીમાંથી કાઢી નાખો તમે બાંગ્લાદેશમાં જે ઘટના બની એને તમે આ દેશ સાથે એમ કહો કે આ દેશમાં પણ આવું બાંગ્લાદેશ જેવું બની શકે એ કેટલી કોંગ્રેસ જેવી પાર્ટીનો આગેવાન બોલે કેટલી ખરાબ અને કેટલી કરુણતા કહેવાય તમે આ દેશ જયારે આ રાત દિવસ આ દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે કામ કરી રહ્યા હોય ત્યારે તમે એને બાંગ્લાદેશ જેવી સિચ્યુએશનમાં મૂકવા માંગતા હોય એ આનાથી કોઈ શર્મનાક વાત ના કહેવાય અને તમે ન્યાય યાત્રા છે દસ વર્ષ સુધી યુપીએ સરકાર રહી ત્યારે તમે કદાચ આ દેશને મને લાગે છે વધારે વધારે અન્યાય કર્યો હશે એટલે તમે પણ આ યાત્રા કાઢવાનો વિચારી રહ્યા છો કે પ્રજા વચ્ચે જઈને એનું પ્રાયચિત કરીએ એકસો છપ્પન સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતની પ્રજાએ આપીને ન્યાય તો ત્યારે કર્યો છે ગુજરાતની જનતાએ ન્યાય બે હજાર બાવીસમાં કર્યો પછી ગુજરાતમાં પચીસ સીટો આપી અને ફરીથી ન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ આ દેશની જનતા માટે ગરીબો માટે જે કામ કરે છે એને આવી યાત્રાઓ કાઢીને કાયદો વ્યવસ્થાની કે સ્થિતિ કથડાઈને આ ગુજરાતને કદાચ એમની મનસા આ લોકોની બીજી હોય અથવા તો એમની લોકસભાની જે હાર મળી એ રાહુલજીને અવળા ચડાવવા માટે આવા વચ્ચે રાહુલજીને ગુજરાતમાં બોલાયા એને એમની પાર્ટીને રાહુલજીએ પૂછવું જોઈ કે ત્રીસ ત્રીસ વર્ષથી કેમ તમારું શાસન ગુજરાતમાં નથી આવતું અને આવા રાહુલજીને મિસગાઈડ કરવા માટે યાત્રાઓ કરાવે છે આ દેશમાં સૌથી વધારે જો અન્યાય કોંગ્રેસે કર્યો હોય ગુજરાતને તો એ આઝાદીમાં પછી સરદાર પટેલને અન્યાય કર્યો એ પછી જ્યારે ગુજરાતને મહાગુજરાતની ચરોળ ચાલતી હતી તો ગુજરાતમાં એ વખતે એ ચલોરકારો ઉપર ગોળીઓ ચલાવવામાં આવેલી અને એમ કહેતા હતા કોંગ્રેસના આગેવાનો કે ગોળી ઉપર કોઈનું નામ નથી લખેલું હતું ગુજરાતને અન્યાય ત્યારે થયો કે જયારે ગુજરાતનું રાજ્ય બન્યું ત્યારે મુંબઈ તમે ગુજરાતને બદલે મહારાષ્ટ્રમાં ગયું તમે ગુજરાતને અન્યાય એ કર્યો કે આબુ જે હિલ સ્ટેશન ગુજરાતની સરહદ ઉપર હતું એ ગુજરાતના બદલે બીજે ગયું ગુજરાત ને કોંગ્રેસની સરકારે અન્યાય મુદ્દાઓ નર્મદા માટે વારે વારે કર્યો ઘનશ્યામભાઈ નર્મદા જનતા પણ એવું ઇચ્છતી હશે ગુજરાત મેટ્રો રેલ વર્ષો સુધી મંજૂરી નહીં આપી મુદ્દાઓ માટે અન્યાય કર્યો અત્યારના જે મુદ્દાઓ છે સાંપ્રતની જે સમસ્યાઓ છે જનતાની જે અપેક્ષાઓ છે તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે પ્રજાને કોઈ હેરાનગતિ નથી દુર્ઘટનાઓ બને છે એને દુર્ઘટના જ કહી છે આપણે અકસ્માત કહી છે અને અકસ્માત એને અકસ્માત કહેવાય એ હોય છે કોઈ પણ અકસ્માત બને તમામ માટે દુઃખદ હોય છે અને એના પછી આ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી અને વિકાસ એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના બની છે ત્યારે એના માટે સખતમાં સખત કામ લીધા છે અને પ્રજાને જ્યાં કોઈપણ જગ્યાએ અન્યાય થયો હોય ત્યાં એને ન્યાય અપાવવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત ખેવ ખેવના રાખી છે આવું છું હેમંગભાઈ આપની પાસે પણ જગદીશભાઈ પાસે જો જગદીશભાઈ કોઈપણ રાજકીય પક્ષો અને તેમાં પણ આપણે ખાસ કરીને કોંગ્રેસની પણ વાત કરીએ ભાજપની પણ વાત કરીએ આપણા ત્યાં તો બે મુખ્ય પક્ષો છે અને કોઇપણ રાજકીય પક્ષ જ્યારે જનતાની વચ્ચે જાય છે આ બદલાયેલા રાજકારણની તાસીર છે પહેલાનો જમાનો અલગ હતો કે જનતાના પ્રશ્નો જાણવા માટે તે લોકો જતા હતા હવેનો સમય છે કે તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પોતાનો ફાયદો જોતા હોય છે અને જો રાજકીય પક્ષો પોતાનો ફાયદો જોઈને જનતાની વચ્ચે જાય અને જનતાના સવાલો પૂછે તો કોઈ પણ પક્ષને વાંધો શું કરવા હોવો જોઈએ બીજો સવાલ એ પણ છે કે જે સતત ચર્ચાઈ રહ્યું છે ત્રણ વર્ષ બાકી છે વિધાનસભાની ચૂંટણીને અને કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢી રહી છે આ બદલાયેલું કોંગ્રેસ છે એવું કહી શકાય ના તોરલબેન ત્રણ વર્ષ તો વિધાનસભાની ચૂંટણીના બાકી છે પણ ડિસેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયત સહિત ચાર હજાર સાતસો જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને આ એની બધી પડોજણ છે આમાં કોઈ કરતા કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જુઓ બેઝ ચોક્કસ લે છે જેમ કે ન્યાય યાત્રાનો બેઝ છે પીડિતોને ન્યાય અપાવવાની વાત અને તિરંગા યાત્રાનો બેઝ શું છે કે ભાઈ દેશ સલામત રહેવો જોઈએ દેશ પ્રત્યે આપણી વફાદારી પ્રગટ કરો એટલે બંને પાસે બેઝ ચોક્કસ છે પરંતુ એ ઢાલ છે એ ઢાલ છે અને ઘનશ્યામભાઈ માફ કરે એવું નથી કે ચૂંટણીનું માપદંડ છે ને એ ફૂટપટીથી જ બધું માપાય એમ તમને એકસો છપ્પન આપે કે ફલાણી આપે કે એ તો એક ઓર્ગેનાઇઝ તમારું સંગઠન છે એટલે તમને મળી જાય છે તમે જો માસીને મૂછું ફૂટે તો કંઈ કાકો ન કહેવાય ભાષી જ કહેવાય એમ તમારું અત્યારે નથી હાલતું બજારમાં પ્રોબ્લેમ છે કેટલીક વાતોથી લોકો નારાજ છે તો છે એમાં કોઈ સંશય નથી તમને બેઠક ભલે મળી જાય છે એમ તો સંપત્તિ દાઉદ પાસે છે પણ એ કઈ દીપચંદ ગારડી થોડો કહેવાય દાઉદ દાઉદ હોતા હે દીપચંદ ગારડી દીપચંદ ગારડી હોતા હૈ એટલે તમારી પાસે જે ભેગું છે એને તુલના નહીં કરવી જોઈએ કે અમને એટલી બેઠક મળે છે ગુજરાત એવી રીતે તમને નથી સિંહાસન ઉપર બેસાડતી પણ આ જે કેટલીક ઘટનાઓ બની છે એ ઘટનામાં તો ગુજરાત પ્રશ્ન પૂછે જ છે તમને એટલે કે ભારતીય જનતા પાર્ટીને કે ભાઈ તમે ઠોસ પગલાં લ્યો હાલો દુર્ઘટના તમે શબ્દ વાપરો એગ્રી ચાલો દુર્ઘટના છે કાંઈ વાંધો નહીં પણ દુર્ઘટનાનો કોઈ દોષિત તો છે કે નહીં અને જે દોષિત છે એને તમે એને ન્યાય આપો ધોલ એને તમે જેટલી સજા કરવી એટલી કર્યો અને જે પીડિત છે એને ન્યાય આપી દો એટલે વાત થઈ ગઈ પૂરી બીજું તો કાંઈ છે નહીં અને તમારા બે હાથમાં લાડવા છે આથી માંડીને કેન્દ્ર સુધી તમારી ડબલ એન્જિનની સરકાર છે તો કોઈએ ન્યાય માગવા નીકળવું શું કામ પડે પ્રશ્ન પહેલો તો એ છે સુકામ માગવા નીકળવું પડે તમે ખુદ એવું કેમ ન વાતાવરણ સર્જો કે જે પીડિતોથી ભેગા થઈને કોંગ્રેસને એમ કેમ ન કહી દે કે ભાઈ અમારા નામે રાજકારણ તંત્ર ખેલતા નહીં અમને સરકારે જે કંઈ પગલાં ભર્યા છે પણ ઉચિત છે અમને એમાં શ્રદ્ધા છે અમને હજી વાંધો નથી એવું કેમ વાતાવરણ નથી થાતું એ જે લૂ ફોલ્સ છે એ લૂ ફોલ્સનું ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક એનાલિસિસ કરવું રહ્યું અન્યથા ઘમંડમાં તો આપણે બસો ચાલીસમાં આવી ગયા એટલે એ ઘમંડ કરવું જરૂરી નથી એક વાત અને બીજી તરફ કોંગ્રેસે પણ આપે જેમ કીધું એમ કે ત્રણ વર્ષ પહેલાથી છે પણ એનો અર્થ મેં કીધો એમ એવું નથી કે હવે એ પ્રજા ઉપર ઓળખોળ થઈ ગઈ છે એને ખબર છે કોંગ્રેસને કે કોઈ પણ શિખર હંમેશા ગમે તેટલું ઉતંગ શિખર હોય એ તળેટીની અવગણના કરી શકે નહીં વૃક્ષને જો ગમે તેવું ઘટાટોપ વૃક્ષ હોય એને જો હરિયાળું રહેવું હોય તો એના મૂળિયા જમીનમાં હોવા જોઈએ એટલે કોંગ્રેસે અત્યારથી આ શરૂ કર્યું છે અને ડિસેમ્બરમાં ચાર હજાર સાતસો જેટલી નગરપાલિકાથી અરે ગ્રામ પંચાયતોથી માંડીને બધાની ચૂંટણી છે એના ઉપર ફોકસ છે અને જેમ ઘનશ્યામભાઈએ કીધું કે ભાઈ હેમાંગભાઈએ કીધું બરાબર છે એનું મિશન મિશન ગુજરાત છે કોંગ્રેસનું કારણ કે કોંગ્રેસ જે છે એને ભારતીય જનતા પાર્ટી એક આઈડલ રાજ્ય તરીકે એક મોડેલ સ્ટેટ તરીકે દેશભરમાં કરી રહી છે તો જો ન્યાય એટલે કે ગુજરાતમાં જો કોંગ્રેસ કંઈક દૈદીપ્યમાન એવો એવો એનો પોતાનો પ્રયાસ કરી બતાવે તો આખા દેશમાં ડંકો વાગે એટલે એનું મિશન છે અમિતભાઈ ચાવડા આવવાના છે અને ભવિષ્યમાં તો રાહુલ ગાંધીથી માંડીને સોનિયા ગાંધી સુધીને નોતરા પાઠવા છે જેમ જેમ થતું જશે એમ થતું જશે પણ સવાલ બંને તરફ કહું છું બંને પાસે મુદ્દા સારા છે મતલબ મોકાના છે પણ એનો આશય એ જે છે એ ખાલી મુદ્દાને ભૂનવવાનો છે કે આના બાના હેઠળ કોંગ્રેસ પણ સજીવન થઈ જાય ભાજપને એમ લાગે કે દેશ સલામત છે અને વફાદારીની વાત કરીને આપણે પણ મોઢું બતાવતા થઈ જાય એ લોકોને એટલે મૂળ વાત તો આટલી છે બાકી અહીંયા કોણ ભલાને પૂછે છે ભલા કોણ અહીંયા બુરાને પૂછે છે મતલબ સ્થિત છે બધાને નિસ્બત અહીં કોણ અછાને પૂછે છે અતર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે અને આ તો સંજોગ ઝુકાવણ ખુદા નહીં પૂછે છે બેન વાત તો એવી છે તોરલ બેન બિલકુલ રાજેશભાઈ એન્ટી કમલસીની તમે જે શરૂઆતમાં વાત કરીએ કે એ મુદ્દો અને સાથે સાથે જયારે રાજકીય પક્ષો પોતપોતાની રીતે જે કોઈ પ્રયાસો કરે રાજકીય પક્ષોને એ કરવું પણ જોઈએ અને કરી રહ્યા છે સવાલ આખરે એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે એક તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે એક તરફ ત્રિરંગા યાત્રા છે એક તરફ ન્યાય યાત્રા છે બધાની વચ્ચે જનતા ક્યાં છે જનતાને શું મળવાનું આખરે આમાં જો બેન રાજકારણ માં માટે જનતાની વાત કરવામાં આવે તો મારા તો અનુભવ પ્રમાણે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એના નેતાઓ ને એમની નીતિઓ નેતાઓની નીતિઓ અંગત સ્વાર્થ ની જ રેલી હોય છે જનતા માટે તો ખરેખર અમારા સુરેન્દ્રનગરની જ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની પ્રજા પ્રશ્નોથી પીડાઈ છે નથી એનો કોઈ નિકાલ આવતો રોજગારીની મોટી સમસ્યાઓ છે ઠેર ઠેર છે આવું સુરેન્દ્રનગરમાં જ છે એવું નહીં પણ આખા ગુજરાતમાં પણ રોજગારીની સમસ્યાઓ છે સલામતીની સમસ્યાઓ છે આવી મોટી મોટી સમસ્યાઓ છે જનતાનો કોઈ દિવસ નિકાલ આવવાનો જ નથી પરંતુ બંને જે કોંગ્રેસ છે અત્યારે એ કોંગ્રેસ ખરેખર જીવંત થઈ જ ગઈ છે ગુજરાતમાં થઈ ગઈ છે અને દિલ્હી લેવલ થઈ ગઈ છે પરંતુ ભાજપ અત્યારે ભાજપે આત્મમંથન એ કરવાની જરૂર છે કે ખરેખર સત્તા ટકાવી રાખવી હોય તો જે એના કાર્યકર બનીને લોકોની સાથે જે અસામાજિક તત્વો વ્હાઈટ કોલર અસામાજિક તત્વો અને બ્લેક કોલર અસામાજિક તત્વો ભાજપ સાથે ભળીને જે કાંડ કરી રહ્યા છે એનાથી ભાજપને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ભાજપે એની સત્તા બચાવવા માટે થઈ લોકોને આની આ આ સમસ્યામાંથી મુક્ત કરવાની જરૂર છે તો લોકોને કઈક ફાયદો થઈ શકે એવું મને લાગી રહ્યું છે હેમંગભાઈ અન્યાયના વિરુદ્ધમાં ન્યાય યાત્રાની જે વાત કરવામાં આવી રહી છે જે જે દુર્ઘટનાઓ ઘટી છે હરણી બોટકાંડની વાત હોય કે ટીઆરપી ગેમ ઝોનની વાત હોય કે તમે મોરબી ઝુલતા પુલની વાત લઈને આગળ વધી રહ્યા છો અને પીડિત પરિવારો પણ તમારી સાથે જોડાવાના છે એવી પણ વાત જે રીતે સામે આવી રહ્યા છે સવાલ સૌથી મોટો એ છે જે જનતાના મનમાં છે આ બધું જ કરવાથી શું ખરેખર ન્યાય મળી જશે આ જે પ્રયાસ છે એ કઈ દિશામાં છે એની પાછળ શું છે આખરે તર્ક બિલકુલ હું એ કહું છું કે એક વખત અમે પ્રયાસ કરી રહ્યા છે અમને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ પીડિતોનું ગરીબોનું શોષિતોનું સાંભળતી નથી પરંતુ અમારે એનો અવાજ ઉઠાવવો છે મેં પહેલા પણ કીધું કે સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી અમે સડકથી શરૂઆત કરી છે મારા વિદ્વાન સાથી પ્રવક્તા મારા વડીલ એવા ઘનશ્યામભાઈને મારે કહેવું છે કે હજી તો તમે સબ્ર કરો આ તો હજી ખાલી એક જ યાત્રા છે આવી સાત યાત્રા અલગ અલગ જગ્યાએથી આખા ગુજરાતમાં નીકળવાની છે મને તો આનંદ એ વાતનો છે કે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ તિરંગા યાત્રા વિશે જેટલું બોલ્યા ઘનશ્યામ ઘનશ્યામભાઈ પોતાના પક્ષની યાત્રા વિશે કોઈ શબ્દ જ નથી બોલ્યા તિરંગાનો તી પણ નથી બોલ્યા જો કે એમણે એમનો ખેસ પણ છે એની અંદર પણ તિરંગાનો કલર નથી પહેર્યો એ એમની વાત હશે એમની પોતાનો ખેસ નો એમને જે કલર રાખવો એ રાખવાની છૂટ છે એટલે તિરંગા યાત્રા વિશે એમને કોઈ વાત જ ના કરી માત્ર કોંગ્રેસની વાત કરી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા આવે એમના મોઢામાંથી એક વાર રાહુલ ગાંધી નીકળે નીકળે ને નીકળે રાહુલ ગાંધી એમના મગજની અંદર એમના સબકોન્શિયસ માઇન્ડમાં એવા ફિટ થઈ ગયા છે સવારે બ્રશ કરે ત્યારથી રાહુલ ગાંધી બપોરે જમે બપોરે સૂવે રાત્રે જમે રાત્રે સપનામાં પણ રાહુલ ગાંધી ને ડિબેટમાં પણ રાહુલ ગાંધી અન્યાયની વાત કરી ગુજરાતની અંદર મુંબઈ તમે લઈ આવ્યા નહીં મુંબઈને કેમ ગુજરાતની બહાર નાખી દીધું આવા બીસ સવાલો આબુને કેમ અરે ભાઈ તમારી સરકાર છે અત્યારે ગુજરાતના અન્યાય તમે તો પેલું કહેતા કેન્દ્ર કેન્દ્રને ગુજરાતની થપ્પડ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો થપ્પડ બધી દૂર કરો ને લઈ લો ને મુંબઈ અત્યારે સંસદમાં કરી દો ગુજરાતના બધા અમારા ગેરીબહેનના ભાઈ આ પાસે જાઓ લાવો મુંબઈને ને લાવો આબુને અત્યારે તમારામાં ખાલી વાતો કરવાની નર્મદા યોજનાની વાત કરો છો નર્મદા યોજનાને નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા મનમોહન મનમોહનસિંહની સરકાર હતી ત્યારે રાષ્ટ્રીય યોજના જાહેર કરો રાષ્ટ્રીય યોજના જાહેર કરો હજી સુધી રાષ્ટ્રીય યોજના જાહેર નથી કરી ન્યાય આપવાની વાત કરો છો તમે ખેડૂતોને કીધું હતું કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું અને ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારની થપ્પડ એમએસપી નથી મળતી અત્યારે તમારા કૃષિ મંત્રી સરકારને કે આટલી એમએસપી અમારે જોઈએ છે અઢારસો રૂપિયાની એમએસપી કરે અને કેન્દ્ર સરકાર અઢારસો ની એમએસપી ના આપે તમારા અહીના મુખ્યમંત્રી એ ત્યાં વિનંતી કરે બીપર જોયું વાવાઝોડાથી માંડીને પાંચ પાંચ હજાર દસ દસ હજાર કરોડ માગે ગુજરાતની અંદર ગુજરાતને મળે થાગા થઈ એક રૂપિયો ના મળે તમારા લેટર પેડ ઉપર કર્ણાવતી મહાનગર લખેલું છે કર્ણાવતીની તમારી માગણી હતી કર્ણાવતી ક્યાં તમે કરીને બતાવ્યું તમે તો આવા અસંખ્ય વાયદાઓ સરકારને કેન્દ્ર સરકારની થપ્પડ થપ્પડ કરીને આપ્યા હતા દસ વર્ષના મનમોહન મનમોહનસિંહજીના શાસનની અંદર તમને એના દેશને જે મળ્યું છે ને અધિકારોનો નો દાયકો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે છે એ તમને એના લીધે મળ્યું છે આપણા દેશને રાઈટ ટુ એજ્યુકેશન છે આપણા દેશમાં એના લીધે મળ્યું છે મનરેગા છે આપણા દેશની અંદર મનરેગા જે છે એ જોબની વસ્તુ છે એના લીધે મળી છે તમે શું આપ્યું તમે બેરોજગારી આપી તમે ગુજરાતને અન્યાય કર્યો અને અમે તમે કહો છો એને દુર્ઘટના એ દુર્ઘટના નથી ફરીથી કહું છું આ માનવ સર્જિત દુર્ઘટના નથી આ માનવ સર્જિત બેદરકારી છે અને બેદરકારી ભ્રષ્ટાચારના લાખો કરોડો હજારો રૂપિયા છે છાપાઓમાં હવે શાહ નામના વ્યક્તિની આગળ ધર્મેન્દ્ર પણ લાગી જાય છે તમારે એમને ઘેર બેસાડવા પડે છે આ પરિસ્થિતિ છે કર્ણાટકની અંદર ચૂંટણી અમે જીત્યા ત્યારે ચાલીસ ટકા કમિશન વાત હતી આ ગુજરાતમાં તો સાઈઠ ટકા એટલા બધા ખાડા છે એમાં અમે તો થાકી ગયા મેં તો આબુ જોડે રસ્તે જવું હતું ને ગુજરાતના પાલનપુર વાળા રસ્તે સારો હશે મને શું કીધું કે ભાઈ ભ્રષ્ટાચાર તો આ લોકો ત્યાંય કરતા હશે અહીંયા ખાડા હશે એટલા ખાડા ત્યાંય પડેલા હશે તમારી સરકાર જે છે ભ્રષ્ટાચારીઓને સે આપે છે તમારી સરકાર ભ્રષ્ટાચારીઓને પના આપે છે એક પણ ભ્રષ્ટાચારીને તમે આજ સુધી અંદર નાખ્યો હોય એ બી મને વાત બતાવો ભારતીય જનતા પાર્ટીનું રોજ રોજ નવા નવા નામો ખુલે મારે એની વાત નથી કરવી હું કોંગ્રેસની વાત કરીશ ને મેં શરૂઆત પણ કોંગ્રેસની વાત કરી હતી અને હજી પણ હું કોંગ્રેસની વાત કરીશ આ તો એમણે જે વાત કરી એ મને આનંદ થયો એમની વાતને કે સારું થયું કે એ રાહુલજી સુધી રહી ગયા જવાહરલાલ નહેરુ સુધી ના ગયા નહીતર તો અત્યારે ગુજરાતની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં કદાચ દુર્ઘટનાની અંદર પણ બોલતા બોલતા અટકી ગયા કે જવાહરલાલ નહેરુજીનો હાથ હશે મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસ એ શોષિતો માટે વંચિતો માટે લડે છે રાજેશભાઈ શાહ સુરેન્દ્રનગરથી છે સુરેન્દ્રનગરની અંદર ખનનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ત્યાં દલિતોને ગોળીઓ મારી દેવામાં આવેલા છે એની પરિસ્થિતિ આ પરિસ્થિતિનો અવાજ ઉઠાવો જો ગુનો હોય તો એ ગુનો અમને મંજૂર અને ગુજરાતના દરેકે દરેક પેપર ફૂટવાની વાત હોય તો એનો અવાજ ઉઠાવીશું અંબાજીની અંદર મંદિરની અંદર ગેરનસર થતી હશે તો એનો અવાજ ગાયની હત્યા તો ગાયને બચાવવા માટે પણ અમે અવાજ અને વસ્તુ યાદ રાખજો કે કોંગ્રેસ છે ને એ આંદોલન છે કોંગ્રેસ એક આંદોલન છે અને કોંગ્રેસ એ ફીનિક્સ પંખી છે ફીનિક્સ પંખી હવે રાખમાંથી થઈ ગયું છે અને ગુજરાતની જનતા માટે હવે દોડી રહ્યું છે પીડિત પરિવારો પણ જોડાવાના છે તમે કહી રહ્યા છો તમારા પક્ષમાંથી પણ એવા નિવેદનો આવી રહ્યા છે કે કામ થઈ રહ્યું છે તમે પણ તમારી વાતની શરૂઆતમાં કહ્યું કે મુખ્યમંત્રી ગયા હતા કામ થઈ રહ્યું છે તપાસ ચાલી રહી છે પીડિત પરિવારોની વારે પક્ષ હંમેશા ઉભો રહ્યો છે અકસ્માત આપણે એને માની લઈએ પરંતુ એ જે અકસ્માત સર્જાયો એના પછી જે કામગીરી થવી જોઈતી હતી એ કામગીરીમાં ક્યાંક કચાશ રહી ગઈ શા માટે કોંગ્રેસને તક મળી રહી છે જગદીશભાઈએ જે સવાલ ઉઠાવ્યો છે એ ખૂબ વ્યાજબી છે આજે પીડિત પરિવારો જો કોંગ્રેસની ન્યાય યાત્રા સાથે જોડાય છે તો સ્વાભાવિક છે કે એ તમામ પરિવારોની માનસિકતા જે છે તે તમારા વિરોધમાં ચાલી રહી છે કામ નથી થયું કંઈક કંઈક ખૂટી રહી છે કડી એટલા માટે તો અત્યારે આ બધું થઈ રહ્યું છે ને સો ટકા બધાને ન્યાય મળવાનો જ છે આ આ ભારતીય જનતા પાર્ટીની સાથે ટીઆરપી માફ કરજો ટીઆરપી અગ્નિકાંડ જ્યારે થયો ત્યારે પણ હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો રડતા હતા ત્યારે પણ એ આંસુ અમે જોયા છે ત્યારે પણ તક્ષશિલા કાંડમાં જે ઘટના થઈ હતી અને ત્યારબાદ આપણે શું પરિણામ લાવી શક્યા અનેક સવાલો ત્યાંના ત્યાં હજી પણ ઉપસ્થિત છે કેટલો સમય લાગે કોઈ પણ કામ કરવામાં તમને ખૂબ ઝડપથી તમે કરી શકો છો તમે કેટલા નેતાઓને તમારા પક્ષમાં રાતોરાત લાવી શકો છો તમે ધારો તે સત્તા પરિવર્તન કરી શકો છો આ કેમ નથી થયું કાયદાની પ્રક્રિયાઓ અને આ બધી પ્રક્રિયાઓના કારણે ક્યાંક ને ક્યાંક થોડોક સમય જતો હોય પણ સો ટકા કોઈને પણ અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું સો ટકા બધાને ન્યાય મળશે અને બે મિત્રોએ વાત કરી પહેલા જગદીશભાઈએ એવું કીધું કે દાઉદ પાસે પણ સંપત્તિ છે એટલે પ્રજાના મતને જગદીશભાઈ આપણે દાઉદની સંપત્તિ સાથે ના સરખાઈ શકાય પ્રજાએ મત આપ્યા લોકોના ચુકાદાથી સરકાર બની છે અને જ્યારે મત મળે પ્રજા પ્રજાના મતો મળ્યા હોય ત્યારે એ માનીએ કે બહુમતી પ્રજાએ જયારે ચૂટી હોય કોઈ સરકારને ત્યારે એને દાઉદની સંપત્તિ સાથે પ્રજા મતને ના સરખાવાય અને તમે હેમાંગભાઈ બહુ જ વાત કરી કે રાહુલજીની વાત કરી રાહુલજીની વાત કરી પણ વાત તો એની જ કરાય કે જેને જેની વાત કરવાને લાયક હોય કે પોઝિટિવ એ વાત એ કોંગ્રેસના વડા છે એટલે એની જ્યાં પણ વાત કરવાની હોય એ એની વાત કરવી પડે પણ તમે ત્રીસ ત્રીસ વર્ષથી એમાં હું પણ હતો ક્યાંય મને એવું લાગતું નતું કે આ પક્ષ કોઈને ન્યાય કરી શકે અથવા આ ફિનિક્સ તમે એને રાખજ સમજો એ રાખત છે છેલ્લા દસ વર્ષમાં ચૌદ થી તે ચોવીસમાં જે આજે ભારતીય જનતા પાર્ટીને બહુમતી છે એટલી તમે એટલી એનું ટોટલ કરો તમારું તો પણ નથી થતું કારણ કે ત્યાં કોઈ પણ દિશા નથી એમને કોઈને કામ કરવું નથી એમને પ્રજા વચ્ચે જવું નથી આ તો હવે કોઈ તમને અત્યારે ત્રીસ વર્ષે યાત્રા કે પશ્ચાતાપ યાત્રા કે જે કોઈ યાત્રા કાઢવાનું કંઈક સૂજવું પ્રજાએ તમને છેલ્લી ચૂંટણીઓમાં એ મોરબી હોય એ રાજકોટ હોય કે વડોદરા હોય પ્રજાએ ન્યાય કર્યો છે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખોબે ને ખોબે ભરીને મત આપ્યા છે વડોદરામાં પાંચ લાખથી વધારે લોકસભાના સાંસદ ચૂંટાણા છે એવી જ રીતે મોરબીની સીટ આવતી હોય કે રાજકોટની સીટ આવતી હોય કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય પણ બદલાઈ જાય છે દુર્ઘટના બેઠકો તો થઈ એમાં કોઈ ભારતીય જનતા પાર્ટી એ કઈ આ દુર્ઘટનાઓ થોડી કરી હતી એ દુઃખદ હતી અને એમાં એના પીડિતોને ન્યાય મળવો જોઈએ અને ઝડપથી મળવો જોઈએ કારણ કે જયારે હા અકસ્માત થયો સમજી શકાય છે પરંતુ એનો ન્યાય હોવો જોઈએ જે દોષિતો છે એને સજા હોવી જોઈએ એક નાનકડા બ્રેકમાં જે આપણે રોકાવું છે યાત્રા ઉપર રાજકારણ શરૂ તો થઈ ગયું છે આખરે આ યાત્રા અને તેના રાજકારણથી કોને ફાયદો થશે આ વિષય પર આગળ પણ કરીશું વાત અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક વેલકમ બેક મહામંથનમાં પુનઃ સ્વાગત છે બ્રેક બાદ ફરી એક વખત આપણે ચર્ચામાં આગળ વધીશું અને આપણી પાસે સમય હવે ઓછો છે ગેસ્ટ પેનલ જણાવવું છે જગદીશભાઈ કમેન્ટ આ સમગ્ર મુદ્દાને લઈને આપ જો આપવા માંગો સેકન્ડ છે પાસે બેન પહેલી વાત તો એ કે યાત્રા કે ફલાણું કાંઈ શોધવાનું છે જ નહીં ગુનેગારો શોધવાના નથી ખોવાઈ ગયું હોય ને એને શોધવાનું હોય અજાણ્યા શોધવાનું હોય આ તો હવે ખોઈ નાખવાનું છે એટલે એક તો એ પ્રશ્ન જવા દો અને બીજું બંને ભાજપ અને કોંગ્રેસ અત્યારે શું ઈચ્છે છે તમારું જે છે કે શું ન્યાય મળશે ન્યાય તો મળતો મળશે આ બંનેને જનાધાર થોડોક મળી જશે ઇટ સોલ્ફ બસ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી થોડો જનાધાર વધુ મળી જશે જી રાજેશભાઈ પ્રશ્ન શું છે આપની ફાઇનલ કમેન્ટ આ મુદ્દા ઉપર કોંગ્રેસ હોય કે ભાજપ હોય પ્રજાને તો ભોગવવાનું જ છે પ્રજાહિતલક્ષી નેતાઓની ખરેખર દેશને જરૂર છે એવા નવા નેતાઓ આવે એવું હું પોતે ઇચ્છી રહ્યો છું ઠીક છે હેમંગભાઈ યાત્રા કાઢી રહ્યા છો સફળતા મળે ન મળે એ તો તમારી યાત્રા કેવી રીતે નીકળે છે એના ઉપર આધાર રાખે છે પરંતુ જનતાની જો અપેક્ષાઓ તમારી સાથે જોડાય છે તો તમારે એ દિશામાં વિચારવું પડશે બિલકુલ અમે એ જ વિચારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાથી માંડીને નેતાઓથી માંડીને બધા જ્યારે પણ વાત કરતા હોય ત્યારે એમ જ કહેતા હોય કે કોઈ ચમણબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ચમડબંધીને પકડવામાં જ નથી આવતા અહીંયા પણ એ જ થયું છે એટલે કોંગ્રેસ જે છે એ ગુજરાતની જનતાના કોઈ પણ પ્રશ્ન હોય દારૂના હોય ડ્રગ્સના હોય ભ્રષ્ટાચારના હોય રોડ રસ્તાના હોય પાણી ગટરના હોય ત્યાંથી માંડીને અગ્નિકાંડથી માંડીને હળનીકાંડથી માંડીને અમદાવાદના કાંડના હોય એ પ્રશ્ન જે છે એને અમે એક વિરોધ પક્ષ તરીકે રજૂ કરવા માંગીએ છીએ અને રામધની દિરકરની એક જે કવિતા છે એ કવિતા જે છે એ આપણા બધાને લાગુ પડે છે ને કોંગ્રેસ એના ઉપર કામ કરે છે સમર્શેષ શેષ હે નહી કેવલ પાપકા ભાગી વ્યાધ જો તટસ્થે સમય ઉકે બી લીખેગા અપરાધ અમે તટસ્થ રહેવા નથી માંગતા અમે અન્યાયની સામે લડવા માંગીએ છીએ અને અન્યાયની સામે અમે જજુમીશું અને ગુજરાતની પ્રજાને ન્યાય ના મળે ત્યાં સુધી અમે આ ન્યાય યાત્રાના માધ્યમથી જન મંચના માધ્યમથી અને અન્ય માધ્યમોથી ગુજરાતની પ્રજાની સાથે રહીને ભારતીય જનતા પાર્ટીની સૂતેલી સરકારને જગાડવાના પ્રયત્ન કરીશું કંશમભાઈ ત્રણ દાયકાથી વધુનો સમય સત્તા આપણે મળતી રહી છે આગળ પણ જનતા તમારી સાથે જોડાઈ શકે છે પરંતુ ઘણા બધા પ્રશ્નો હવે ઉપસ્થિત થયા છે તેનું નિરાકરણ લાવવું પડશે બીજી એક વાત મહત્વપૂર્ણ એ છે કે કોઈ પણ પક્ષ હોય એની એની વિચારધારાને લઈને આગળ વધે કે પોતાની વાત મૂકે હવે સમય એ થઈ ગયો છે કે અન્યાય યાત્રા છે કે પ્રયાશ્ચિત યાત્રા છે એ કહેવા કરતા તમારે તમારી જ લીટી લાંબી કરવી પડશે પીડિત પરિવારોને ન્યાય તો આપવો જ પડશે ભારતીય જનતા પાર્ટી એના માટે સતત જાગૃત છે લોકોની સેવા માટે કોંગ્રેસના કાર્યકરો હોય કે સરકાર હોય એ સતત પ્રયત્ન કરે છે પ્રજા વચ્ચે જાય છે પણ ફરીથી કીધું કે જે દુર્ઘટનાઓ બનતી હોય છે આકસ્મિક હોય છે અને એને એ ઘટનાઓ ન બને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સાથે સાથે સરકાર એ જે એમાં હથભાગી દુઃખી થયા હોય જે એનાથી ભોગ બન્યા હોય એને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે પણ હું કોંગ્રેસના મિત્રને ફરીથી કહું છું કે તમે આવા દુર્ઘટનાઓના પાછળ જે બની હોય એના માટે રાજકીય રોટલા શેકવાનું કામ ના કરો રાજકીય રોટલા શેકીને આવી યાત્રાઓ એના માટે ના કરો પ્રજા વચ્ચે જરૂર જાઓ પણ તમે આ યાત્રાઓના નામે દુર્ઘટનાઓના નામે તમારો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન ના કરશો કારણ કે ગુજરાતમાં ક્યાંય જો કદાચ અશાંતિ થશે તો આ ગુજરાતની શાંતિપ્રિય પ્રજાને એના માટે સંકટ આવશે શાંતિ કેવી રીતે ઉભી થાય અથવા શાંતિ મળી રહે એના માટેના પ્રયાસો પણ મને લાગે છે કે નહીં કરવા પડે કારણ કે સત્તા તો તમારી છે ખેર એના પર પાછી એક બીજી આખી ડિબેટ થશે સમયની મર્યાદા છે એટલે અટકવું પડશે આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે જે વાત છે કે ન્યાય મળશે કે નહીં મળે એક સવાલ પૂછ્યો હતો કે દુર્ઘટનાના પીડિતોને આ યાત્રા ન્યાય અપાવી શકશે અમારા દર્શકો એક્યાશી ટકા દર્શકો કહી રહ્યા છે કે હા ન્યાય અપાવી શકશે ત્રિરંગા યાત્રા હોય કે ન્યાય યાત્રા હોય જનતાની વચ્ચે જ્યારે રાજકીય પક્ષો જાય છે જનતાની ઘણી બધી અપેક્ષાઓ છે એક સજાગ અને જાગૃત મીડિયા તરફથી પણ અને એક જનતા તરફથી પણ અમે માત્ર એટલું કહેવા માંગીશું કે જે કોઈ યાત્રા કાઢો પરંતુ જનતાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાનો બેશક પ્રયાસ કરો આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર